લખતર તૈરા ઉપરા વિસ્તારની પુરુષો અને મહિલાઓએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને ઉગ્ર રજૂઆત કરી. વરસાદી માહોલ હજુ શાંત પડ્યો નથી ત્યારે લખતરના અલગ અલગ વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે લખતર ભૈરવપરા વિસ્તારના સ્ત્રી પુરુષો લખતર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીએ ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ભૈરવપરા વિસ્તારના રહીશો પોતાની રજૂઆત લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચી પોતાના વિસ્તારમાં પડતી અગવડને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. હાલમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હોય અને લખતર ભૈરવપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા હોય અને પાણી નિકાલ નહીં થતો હોવાથી દેરીવાડી શેરી અને ભૈરવપરા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા ભૈરવપરાના સ્ત્રી અને પુરુષો મોટી સંખ્યામાં લખતર ગ્રામ પંચાયત ગયા હતા. ત્યાં વ્યવસ્થિત અને યોગ્ય જવાબ નહીં આપતા લખતર તાલુકા પંચાયત રજૂઆત કરવા જવા કહ્યું હતું. આથી લોકો લખતર તાલુકા પંચાયત દોડી ગયા હતા અને પોતાના વિસ્તારમાં ગંદકી રોડ રસ્તા તેમજ આરોગ્યને લગતી ઉગ્રતા ધારણ કરીને તાલુકા પંચાયતના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. અમારા ઘરના માણસ માંદા પડ્યા, મારો દીકરો માંદો પડ્યો, મારા સાસુ માંદા પડ્યા અને સરકારીમાં 3 જણાને દાખલ કર્યા તો આ સરપંચ આવ્યો નહીં અને એટલું કહી દીધું કે આવું તો મારા ઘરે આગે ફરણો, અમે 3 દાણા ઓફિસે કેસ કરવા અરજી દેવા જ્યાં તે અરજીવાળાએ એમ કીધું કે સરપંચને ગો તો સરપંચ હંતી જો અમારી અરજી ન લીધી વિશે અમે સરકારીમાં અમારા છોકરાને દાખલ કર્યો તો એ સતા 9 મહિના તે મામલી જે ઓફિસ થઈ ગયા એ સરપંચ ગમે એ હંતી જો સરપંચ આવ્યા નહીં. અત્યારે અમે 20 પહેરે જ્યાં 20 પહેરે જ્યાં તો અમારી અરજી ન લીધી તો આનો અધિકાર અમારે શું કરવાનો અને એ કહો. અમે ભેરોપરા વિસ્તારના છીએ, અમારા વિસ્તારમાં પાણીનો નિકાલ હતો એ ભૂરી દીધો છે. અમારે અમારો રસ્તો હતો એ ચોખ્ખો જોઈ એ પાણી બધું પાછું પડી અને અમારા પરામાં બધાના ઘરમાં ગરી જાય છે અને અમારા બાળ બચ્ચા માંદા પડ્યા છે. અત્યારે અમારે એક એક ઘરે 3-3 ખાટલા છે, કોઈને ઝાડા, કોઈને ઉલટી, કોઈને તાવ, કોઈને કંઈક આમ શરદી ઉધરસ એવા માંદા પડ્યા છે બધા. કોઈ છોકરા પડી જાય છે તો એમને ફ્રેક્ચર થઈ જાય છે તો અમારે એ જોઈ કે અમારો રસ્તો જે બુરી જતો પાણીનો નિકાલનો એ અમને ચોખ્ખો કરી દે અને અમારે એ બધા ઉકળ્યા ઉપડાઈ અને ચોખ્ખું કરી દે. આ લખતર ગામના ભૈરોપુરાના સ્ત્રીઓ અને પુરુષો ત્યાં વિસ્તારમાં પાણી ભરાતા રજૂઆત કરવા આવેલ અને અરજી આપેલ હતી તે સંદર્ભે લખતર ગ્રામ પંચાયતના સરપંચ તલાટીને નોટિસ આપી અને તાત્કાલિક આ કાર્યવાહી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું.